गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने स्वाध्याय 1.1 जना दाखला नंबर 5 સુધી કમ્પ્લીટ કરેલું હતું વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ દાખલા નંબર 6 ઉપર આવી આપણે એક સંખ્યા પસંદ કરવાનું. યાદશિક પ્રયોગનો નિદર્શ અવકાશ u બરાબર 1 2 3 એટલે મતલબ કે 1 થી 20 સુધી આપેલા છે તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખવાના છે. ચલો આપણે તમને નિદર્શ અવકાશ વિદ્યાર્થી મિત્રો u બરાબર 1 2 3 થી 20 સુધી આપેલા છે મતલબ નિદર્શ અવકાશ છે 1 થી 20 સુધી. પહેલું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો તમને પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ હોય. પસંદ કરેલ સંખ્યા અયુગ્મ ઘટના એ તરીકે લઈ આપણે ઘટના એ બરાબર અયુગ્મ સંખ્યા. ચાલો તો ઘટના એ બરાબર પસંદ કરેલી સંખ્યા કઈ હોય અયુગ્મ હોય એને આપણે ઘટના એ તરીકે લઈએ. તો અયુગ્મ એટલે કેવી એકી સંખ્યા. કેવી સંખ્યા? એકી. તો 1 થી 20 માં એકી સંખ્યા કઈ આવે? 1 3 5 7 9 11 13 15 17 અને 19. ઓકે વિદ્યાર્થી મિત્રો, પસંદ કરેલી સંખ્યા અયુગ્મ. અયુગ્મ એટલે એકી. એકી સંખ્યા 1 થી 20 સુધીમાં નિદર્શ અવકાશમાંથી આપણે પસંદ કરવાનું છે. નિદર્શ અવકાશ છે 1 થી 20 સુધી. તો 1 થી 20 સુધીમાં જે એકી સંખ્યા આવતી હોય તેને ઘટના એ તરીકે લેવું. બીજું કીધું છે પસંદ કરવામાં આવેલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. ચાલો ઘટના બી લઈએ આપણે. કોઈ પણ ઘટના વિદ્યાર્થી મિત્રો લઈ શકો. એબીસીડી માંથી ઘટના બી બરાબર 3 વડે વિભાજ્ય હોય. તો ઘટના બી 3 વડે વિભાજ્ય. વિદ્યાર્થી મિત્રો વિભાજ્ય એટલે શું? તો નિશેષ ભાગી શકાય બંને વસ્તુ એ. એમ કીધું હોય કે 3 વડે વિભાજ્ય હોય અથવા 3 વડે નિશેષ ભાગી શકાય મતલબ 3 ના ઘડિયામાં આવતી સંખ્યા 20 ની અંદર. ઓકે, 3 ના ઘડિયામાં આવતી સંખ્યા 3 વડે વિભાજ્ય એટલે 3 × 3 × 3 × 6 9 × 9 9 × 4 9 × 5 9 × 15 9 × 6 18 27 તો વધી જાય. 20 ની અંદર 20 થી મોટી લેવાની નથી. આપણે નિદર્શ અવકાશમાંથી સંખ્યા પસંદ કરવાની છે. ટૂંકમાં તમને એવું કીધેલું છે 3 વડે વિભાજ્ય મતલબ 3 ના ઘડિયામાં આવતી 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ. તો 3 6 9 8 15 અને 18. ચાલો ત્રીજું કીધેલું છે પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય. 2 અથવા 3 વડે વિભાજ્ય. તો એને ઘટના આપણે લઈ લઈએ સી 2 અથવા 3 વડે વિભાજ્ય. બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. ઘટના પહેલા તો આપણને આવડી જાય તો એની સંભાવના આવડશે. જો ઘટના જ નહીં ખબર પડે તો સંભાવના આવડશે નહીં. હંમેશા કોઈ પણ ઘટનાના શક્ય છે નિદર્શ અવકાશમાંથી પસંદ કરવામાં આવે. જો નિદર્શ અવકાશ જ આપણો ખોટો હશે તો ઘટના પણ ખોટી પડશે અને તેની સંભાવના પણ કેવી પડે? ખોટી પડશે. માટે 2 અથવા 3 વડે વિભાજ્ય એટલે 2 ના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા અને 3 ના ઘડિયામાં આવતી હોય તેવી બધી સંખ્યા આપણે ક્રમમાં લખીશું. 2 વડે ભાગી શકાય તેવી અને 3 વડે ભાગી શકાય તેવી 1 થી 20 ની અંદર. ચાલો 2 × 2 2 ના ઘડિયામાં 3 ની તો આપણી પાસે છે વિભાજ્ય એટલે ક્રમમાં લખતા જાય. 2 × 2 3 ના ઘડિયામાં 3 × 3 પછી 2 × 2 4 ઓકે, પછી 2 × 3 6 બંનેમાં આવે, પછી 2 × 3 6 2 6 8 બરાબર અને આમાં ક્રમમાં આવે છે 9 2 5 10 બરાબર 1 6 12
પછી બે સત્તા ચૌદ અને ત્રણમાં આવે છે ત્રણ પંચા પંદર પછી બે અંકા સોળ બે નવા અઢાર અને બે ના વીસ ટૂંકમાં બે ના ક્રિયામાં આવું કે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ ત્રણ ના ક્રિયામાં આવતી હોય આપણી પાસે આવી ગઈ ત્રણ છ નવ બાર પંદર અને અઢાર આ રીતે બે અથવા ત્રણ વડે એટલે બે ના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા અને ત્રણ ના ઘડિયામાં આવતી હોય તેવી બંને સંખ્યાનો આપણે સભ્ય લેવાના રહેશે આપણે ક્રમમાં ગોઠવેલા છે બરાબર બે અથવા ત્રણ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા દાખલા નંબર સાત જોઈએ બે બાળકો ધરાવતા કુટુંબમાંથી યાદર્શિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારી નોંધવામાં આવે છે આ પ્રયોગનો નિદર્શ અવકાશ દર્શાવો અને નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખવાના છે સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો બે કુટુંબ બે બાળકો ધરાવતું કુટુંબ છે હવે બાળકો નર કે નારી ગમે તે હોઈ શકે બાળક નર હોય તો આપણે દાખલા તરીકે પી વડે એટલે બોયસ અને બાળક નાની હોય એટલે જી એટલે ગર્લ્સ બે બાળકો છે નર કે નારી નર એટલે છોકરો અને નારી એટલે છોકરી છોકરાને આપણે બી વડે દર્શાવ્યો અને નારીને છોકરીને જી વડે એનો નિદર્શ અવકાશ વિદ્યાર્થી મિત્રો નિદર્શ અવકાશ ખૂબ જ મહત્વનો છે હવે બે બાળકો છે તો કેટલી સંભાવના આવી શકે બે બાળકોમાં દાખલા તરીકે બંને બાળક છોકરા હોય દાખલા તરીકે એક છોકરો હોય એક છોકરી હોય અથવા બંને છોકરી હોય અથવા એક છોકરી અને એક છોકરો કુલ કેટલી આવે ચાર ઘટકો આવશે ચાર સંભાવના આવી શકે કે ભાઈ બે બાળકો હોય કુટુંબમાં બંને છોકરા હોય અથવા એક છોકરો અને એક છોકરી અથવા બંને છોકરીઓ અથવા એક છોકરી અને એક છોકરો આ રીતે કુલ ચાર સંભાવના અને આપણે નિદર્શ અવકાશ લખી નાખો હવે આપણે જો પેલું કીધેલું છે ઘટના એ વન બરાબર બાળક એક બાળક નારી જાતિનું હોય એ વન બરાબર એક બાળક નારી જાતિ એક બાળક નારી જાતિ મુખ્ય વિદ્યાર્થી મિત્રો એક બાળક નારી જાતિનું અમને એ વન વડે દર્શાવીએ ચાલો એક જી આવતો હોય તેવી સંભાવના બી જી જી બી બે ઘટના એવી આવશે જેમાં એક બાળક નાની જાતિનું હોય બીજું એવું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે ઓછામાં ઓછો એક બાળક નાની જાતિ હોય એક ટુ બરાબર ઓછામાં ઓછો એક નારી જાતિ વિદ્યાર્થી મિત્રો શબ્દ મહત્વનો છે એટલું બરાબર ઓછામાં ઓછો એટલે ઓછામાં ઓછો એટલે તે સંખ્યા અથવા તેથી વધુ એટલે એક બાળક નાની જાતિ હોય અથવા એક થી વધુ હોય ઓકે તો એક બાળક અથવા એક થી વધુ એક બાળક હોય એવી જી જી જો જી જી પણ આવી જશે એક કરતા વધુ એટલે જી જી અને જી ઓકે ઓછામાં ઓછું એક બાળક તો એક કે એક થી વધુ બાળક નાની જાતિ હોય તેવી સંભાવના આપણે લખવાની છે તો બી જે જી જે અને જે બી નિદર સવકાશમાંથી આપણે સંભાવના લખવાની છે ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી રિપીટ કરીએ પહેલા કીધું છે બે બાળકો ધરાવતું એક કુટુંબ એમાં નર કે નારી નરને આપણે બી વડે દર્શાવ્યો અને નારીને જી વડે દર્શાવ્યો તો નિદર સવકાશ કેટલો થાય ચાર ઘટકો બને બંને બાળક હોય છોકરા હોય એટલે નર હોય એક નર એક નારી બંને નારી એક નારી અને એક નર હોય તો આ રીતે પેલું કીધું છે એવા એક બાળક નારી જાતિ હોય તો નારી એટલે જી વડે દર્શાવ્યું એક જી આવતો એ બે ઘટના છે ઓછામાં ઓછો એક બાળક નારી હોય તો ઓછામાં ઓછો એટલે એક કે એકથી વધુ બરાબર એક હોય તેવી રીતે એક કરતા વધુ હોય તેવી ત્રણ ઘટનાઓ આવશે જેમાં ઓછામાં ઓછો એક બાળક નારી જાતિ હોય ત્યારબાદ દાખલા નંબર જોઈએ આપણે આ
આઠમા તમને કીધેલું છે છ બાજુવાળો બે સમતળ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. યાદશિક પ્રયોગના નિદર્શ અવકાશ લખો અને તે પરથી નીચેની ઘટકોના ઘટકો દર્શાવતા ગણ લખવાના છે. હવે સામેને જો વિદ્યાર્થી મિત્રો કે તમને એવું કીધેલું છે કે નિદર્શ અવકાશ છ બાજુવાળા બે સમતળ પાસા કેટલા બાજુવાળા છ બાજુવાળા બે સમતળ પાસા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન આપજો બે સમતળ પાસા આપેલા હોય એક સમતળ પાસામાં કેટલા અંક આવે એક થી છ અંક આવે. કેટલા અંક આવે એક થી છ અંક આવે. તો બે સમતળ પાછા છે એટલે કુલ 36 જોડી બનશે બરાબર. 6 ગુણ્યા 6 એટલે 36 જોડી બને બરાબર. એક સમતળ પાસામાં 1 થી 6 બીજો સમતળ પાસામાં 1 થી 6 એટલે 6 ગુણ્યા 6 કુલ 36 સંભાવના આપણે આવી શકે છે. તો જોઈએ 36 સંભાવના કઈ કઈ વિદ્યાર્થી મિત્રો. ક્રમમાં જ્યારે પણ બે સમતળ પાસા કીધેલા હોય ત્યારે કુલ 36 જોડી બને. એકવાર મેં લખીશ કે ભાઈ 36 જોડી કઈ કઈ બને એટલે તમને ખ્યાલ આવી જાય. તો પેલા ક્રમમાં બનાવવાની પેલા એક થી લાઈન લેવાની. પેલા પાસામાં એક બરાબર પેલા પાસામાં શું લેવાનું એક બીજા પાસાના એક બે ત્રણ ચાર પાંચ છ સુધી એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ. મતલબ પેલા પાસામાં એક લીધો બીજા પાસામાં એક આવે બે આવે ત્રણ આવે ચાર આવે પાંચ આવે ને છ. સેમ ટુ સેમ હવે બે લેવાના પેલા પાસાના બે લેશું બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ. બે પછી આપણે ત્રણ લેશું ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ ત્રણ છ. પછી ત્રણ પછી ચાર ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ ચાર છ. ચાર પછી પાંચ પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ 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 છ. ત્યારબાદ છ લઈએ છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ છ છ. આમ ટોટલ વિદ્યાર્થી મિત્રો 36 જોડી બને. જ્યારે બે સમતળ પાસામાં 1 થી 6 અંક હોય બે ઉછાળવામાં આવે છે મતલબ 1 ના 6 6 ગુણ્યા 6 36 જોડી. શરૂઆત કરવાની પહેલા પાસાનો 1 નંબર લેવાનો બીજા પાસાના 1 2 3 4 5 6 સુધી પછી બે લેવાના 1 2 3 4 5 6 સુધી. આમ ટોટલ આપણી 36 જોડી કમ્પ્લેટ નિદર્શ અવકાશ બને છે. આના પરથી આપણે જોઈએ તમને શું શું ઉત્તર શોધવાની કીધેલી છે. પેલું કીધેલું છે એ વન બરાબર પાસા પરના અંકનો સરવાળો 7 થાય. અંકનો સરવાળો 7. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવા પાસા એવી જોડી પસંદ કરવાની છે જેનો સરવાળો 7 થતો હોય તે જોઈએ. પહેલામાં જોઈએ લાઈનમાં ક્રમમાં લેશું તો ભૂલ પડશે નહીં. મતલબ કે ક્રમમાં લેવાનું છે. પહેલી લાઈનમાં જો સરવાળો 7 થતો હોય તેવી જોડી છે 1 અને 6. બીજામાં જો 7 થતો હોય તેવી જોડી 2 અને 5. ત્રીજામાં 7 થતો હોય તેવી 3 4. ચોથામાં 7 થતો હોય તેવી 4 3. પાંચમામાં 5 2 અને છઠ્ઠામાં 6 1. ઓકે. કે સરવાળો 7 થતો હોય તેવી જોડી લેવાની છે. ક્રમમાં લેતી જાણી પહેલી લાઈનમાં જો બીજીમાં જો એટલે ક્રમમાં જોશો એટલે ભૂલ પડશે નહીં. કુલ 6 જોડી એવી છે જેનો સરવાળો 7 થાય.
ચાલો બીજું આપેલું છે ઘટના A2 બરાબર તમને કીધેલું છે પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો હોય અંકનો સરવાળો 4 થી ઓછો વિદ્યાર્થી મિત્રો 4 થી ઓછો એટલે કેટલો હોય 1 2 કે 3 ઓકે એવી જોડી લેવાનું જેનો સરવાળો 1 1 તો થશે જ નહીં કારણ કે ઓછામાં ઓછો 2 થાય 1 સરવાળો તો થશે નહીં એવી જોડી લેવાનું જેનો સરવાળો 1 2 કે 3 થતો 4 થી ઓછો હોય 4 થી ઓછો એટલે કયા કયા આવે 1 2 અને 3 ચાલો ક્રમમાં જોશો પહેલી જોડી આવે છે 1 1 એનો સરવાળો 2 થાય બીજામાં 1 2 પછી 4 ની જાય તો નહીં બીજામાં જો 2 અને 1 પછી 2 2 એકોયમાં 4 થી ઓછો થશે ને 1 2 3 સરવાળો 3 જોડી એવી છે જેનો સરવાળો 4 થી ઓછો થાય ત્રીજો જો એ 3 આપેલું છે વિદ્યાર્થી મિત્રો પાસા પરના અંકનો સરવાળો 3 વડે વિશેષ ભાગીશું અંકના સરવાળા ત્રણ વડે વિશેષ ભાગીશું ચાલો એવી જોડી લેવાની છે જેના સરવાળાને ત્રણ વડે વિશેષ ભાગી શકાય ઓકે સમજી લેજો પાસા પરના અંકનો સરવાળો ત્રણ વડે વિશેષ ભાગી શકાય ત્રણ વડે વિશેષ ભાગી શકાય ત્રણ ના ઘડિયામાં આવતી હતી 3 6 9 12 વધુ વધુ સરવાળો 12 આવે બાકી મોટો સરવાળો આવતો નથી મતલબ એવી જોડી લેવાનું જેનો સરવાળો 3 થતો હોય 6 થતો હોય 9 કે 12 કેમ કો પડી 3 વડે વિશેષ ભાગી શકાય એટલે 3 ના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા લેવાની છે સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય 3 6 9 અને 12 આ ચાર સંખ્યા 15 આવે તો 15 સરવાળો થતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ એ 3 બરાબર જેનો સરવાળો 3 થતો હોય 6 થતો હોય 9 કે 12 થતો હોય એવી જોડી આપણે પસંદ કરીશું પહેલા થી નોતા લે જો 1 2 જેનો સરવાળો 3 થાય છે ઓકે પછી 4 ને 5 ને 6 1 ને 5 એનો સરવાળો 6 થાય છે પછી 2 ને 1 એનો સરવાળો 3 થાય છે 2 2 ને 2 3 ને 2 4 એનો સરવાળો 6 થાય ઓકે પછી 2 5 ને 2 6 ને 3 ને 1 ને 3 2 ને 3 ને 3 6 થાય આપણે એવી જોડી પસંદ કરવાની છે જેનો સરવાળો 4 માંથી 1 હોવો જોઈએ 3 3 ને આવી ગઈ 3 4 ને 5 ને 3 6 9 થાય 3 ને 6 9 4 માં જો 4 1 ને 4 ને 2 6 થાય 4 ને 2 4 3 7 થાય 4 4 8 4 ને 5 9 થશે 4 ને 5 9 ઓકે પછી 6 10 ને 5 ને 1 6 પછી 5 ને 2 7 ને 8 ને 9 5 ને 4 9 ઓકે 5 ને 5 10 ને 11 ને 7 ને 8 ને 9 6 ને 3 9 5 6 ને 4 10 ને 11 ને 6 ને 6 12 ટૂંકમાં આટલી જોડી છે જેના સરવાળાને આપણે 3 વડે વિશેષ ભાગી શકીએ 3 વડે વિશેષ એટલે 3 ના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા 3 6 9 12 વધુ વધુ સરવાળો 12 છે એટલે 12 થી વધુ મેં લખ્યા નથી હવે એવી જોડી લેવાની જેનો સરવાળો 3 6 9 કે 12 4 માંથી કોઈ પણ થતો હોય એવી જોડી આપણે પસંદ કરીએ ચોથું A4 બરાબર પાસા પરના અંકનો સરવાળો 12 થી વધુ હોય સરવાળો 12 થી વધુ કેવો હોય સરવાળો 12 થી વધુ હોય ચાલો તો 12 થી વધુ હોય એવો વિદ્યાર્થી મિત્રો એક પણ તમને જોડી જવાબ મળશે વધુ વધુ સરવાળો 12 છે 12 થી વધુ એટલે 13
જોડી છે ને મતલબ ખાલી કારણ બરાબર અથવા પાઈ વડે દર્શાવી શકાય કે 12 થી વધુ હોય તેવી એક પણ જોડી છે નહીં ઓકે આ દાખલા નંબર મારો 8 કમ્પ્લીટ ઓકે હવે એક વાર ફરી રિપીટ કરીએ કે બે સમતલ પાસા ઉછાળામાં જરા 36 જોડી આપણી માઇન્ડમાં હોય છે ભાઈ 36 જોડી બને 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એટલે 2 1 2 3 આ રીતે 36 જોડી બને પહેલા મેં એવું કીધું હતું કે અંકનો સરવાળો 7 થાય તો એવી જોડી લેવાનું જેનો સરવાળો 7 થતો હોય એ બીજામાં અંકનો સરવાળો 4 થી ઓછો હોય 4 થી ઓછો એટલે 1 2 3 હોય એવી જોડી પસંદ કરવાની જેનો સરવાળો 1 થતો હોય 2 કે 3 થતો હોય એવી જોડી અંકનો સરવાળો ને 3 વડે વિશેષ ભાગી શકાય મતલબ 3 વડે વિશેષ ભાગી શકાય 3 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા 3 1 3 3 2 6 73 9 74 12 વધુ વધુ સરવાળો 12 છે માટે 12 થી વધુ બીજા નથી આ 3 6 કે 9 કે 12 એવી જોડી પસંદ કરવાની જેનો સરવાળો 3 થતો હોય 6 9 કે 12 આવી જોડી આપણે પસંદ કરીએ પછી સરવાળો 12 થી વધુ હોય તો વિદ્યાર્થી મિત્ર 12 થી વધુ હોય એવી પણ જોડી છે નહીં મતલબ ખાલી ગણ એટલે કે 5 વડે આપણે એને દર્શાવીશું ઓકે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આપણે 8 જોયા પછી 9 જોઈએ દાખલા નંબર 9 પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે જો પસંદ કરેલી સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તેને ઘટના A અને પસંદ થયેલી બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના B લેવામાં આવે તો નીચેના ઘટનાઓ દર્શાવતા ગણ લખો અને પ્રશ્ન પૂછેલા પ્રશ્નના જવાબ આપવાના છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલા એકથી 5 પ્રાકૃતિક સંખ્યા છે એનો નિદર્શ અવકાશ કરા લખી નાખ 1 થી 5 પ્રાકૃતિક સંખ્યા છે મતલબ 1 થી 5 લેખાયમાંથી બે સંખ્યા પસંદ કરવાની છે કેટલી સંખ્યા પસંદ કરવાની છે 2 તેનો નિદર્શ અવકાશ લખીએ u બરાબર પેલા 1 2 1 3 1 4 1 5 1 2 1 3 1 4 1 5 2 લઈએ હવે 2 3 2 4 2 5 2 પછી 3 લઈએ 3 4 3 5 3 પછી 4 લઈએ 4 5 ઓકે 5 પ્રાકૃતિક સંખ્યામાંથી બે સંખ્યા પસંદ કરવાની છે 1 થી 5 એમાં બે સંખ્યા પસંદ કરી પહેલા 1 2 લીધી 1 3 1 4 1 5 2 3 2 4 2 5 3 4 અને 3 5 પછી 4 5 ટોટલ 10 જોડી આપણી બનશે વિદ્યાર્થી મિત્રો એટલે જોડી બનશે 10 હવે ઘટના A બરાબર ઘટના એ એવું કીધેલું છે તમને કે જો પસંદ થયેલી બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય સરવાળો ઓછામાં ઓછો 6 હોય ચાલો એવી ઘટના લેવાની જેનો સરવાળો ઓછામાં ઓછો 6 ઓછામાં ઓછો 6 એટલે A પ્લસ ઓછામાં ઓછો 6 એટલે 6 કે 6 થી વધુ હોય 6 હોય 7 હોય 8 હોય બરાબર આવી જોડી પસંદ કરશો 8 કે 9 વધુ વધુ 9 છે ટૂંકમાં સરવાળો ઓછામાં ઓછો 6 અને 6 કે 6 થી વધુ હોય તેવી જોડી આપણે પસંદ કરીશું ઓકે 6 હોય 7 હોય કે 8 હોય કે 9 વધુ વધુ સરવાળો 9 થાય છે આવી જોડી લેવાની જેનો સરવાળો 6 થતો હોય 7 8 કે 9 થતો હોય એવી જોડી આપણે પસંદ કરીશું ઓકે તો ચાલો પહેલા જોઈએ માં જોડી જોતા જોઈએ જેનો સરવાળો હતો 1 ને 5 6 પછી 2 ને 3 5 ને 8 2 ને 4 6 2 ને 5 7 પછી 3 ને 4 7 પછી 3 ને 5 8 અને 4 ને 5 9
આટલી જોડી છે જેનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તે ઓછામાં ઓછો 6 મતલબ 6 કે 6 થી વધુ હોય તેવી જોડી આપણે પસંદ કરી બરાબર એટલે કે 6 7 8 કે 9 થતો હોય તેવી જોડી આપણે ઘટના એ હવે ઘટના બી વાળા શું કહેવાનું છે તમને કે બે સંખ્યાનો સરવાળો યુગ્મ સરવાળો યુગ્મ એવી જોડી પસંદ કરવાની જેનો સરવાળો યુગ્મ અને બેકી સંખ્યા કેવો હોય છે બેકી સંખ્યા આવતો હોય તેવું જો 1 ને 2 3 બેકી આવે 1 ને 3 4 બેકી આવે પછી 1 ને 4 5 નો ચાલે 1 ને 6 અને 1 ને 5 6 2 ને 3 5 એકી કહેવાય 2 ને 4 બેકી સંખ્યા પછી 2 ને 5 7 ને 3 ને 4 7 ને 3 ને 5 8 4 5 9 મતલબ કેવી સંખ્યા લેવાની યુગ્મ સરવાળો બે કે સંખ્યા આવતો હોય 4 6 8 બરાબર કેવી સંખ્યા પસંદ કરી જેનો સરવાળો યુગ્મ હોય હવે આગળ જો પ્રશ્ન પૂછેલા છે પહેલો આપો નિદર્શ અવકાશ આવી ગયો યુ બરાબર ઘટના એ બીજો ઘટના એ પણ આવી ગયો ત્રીજો ઘટના બી પણ આવી ગયો ચોથો જોઈએ એ યોગ બી શું કીધું છે એ યોગ બી મતલબ કે ઘટના એ પણ એ બને અથવા ઘટના બી બને અથવા બંને સાથે બને મતલબ ઘટના એના બધા ઘટકો લખવાના અને ઘટના બી ના પણ લખવાના બરોબર લખવાના નહીં બધા ઘટના એના ઘટકો લખવાના એ યોગ બી એટલે ઘટના એના 1 5 2 4 2 5 3 4 બધા ઘટકો લખવાના એક ઘટક ડબલ વાર આવવો જોઈએ નહીં પાંચમો છે મતલબ એ છે બી એટલે એ અને બી બંનેમાં જે સમાન ઘટકો હોય એવા ઘટકો લખવાના રહેશે છઠ્ઠું જો એ પૂરક એ ડેશ એટલે કે એ પૂરક ઘટના એ માં હોય બરાબર મતલબ યુ માં ન હોય સોરી એમાં યુ માં એ માં ન હોય એવા ઘટકો જુદા લખવાના છે સમજી લેજો યુ માં તો તારે એક બે એમાં છે નથી તો લખી નાખો પછી 1 3 એમાં છે નથી તો લખી નાખો પછી 1 4 એમાં છે નથી પછી 1 5 છે એમાં કોને લખવાનું 2 3 નથી તો લખીશું પછી 4 2 4 છે 2 5 છે 3 4 છે 3 5 છે અને 4 ટૂંકમાં એમાં ન હોય એવા જૂના ઘટકો યુમાં જોતા જવાના એ એમાં આવે છે આવતો હતો ને લખવાનો નહીં આવતો તો લખવાનું નહીં કે એમાં ન હોય એવા જૂના ઘટકોને એ પૂરા મળે દર્શાવીએ છીએ ત્યારબાદ જો સાતમો એ તફાવત બી એ તફાવત બી મતલબ શું થાય ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને શું ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને આ એ અને બી બરાબર ઘટના એ બને છે તો 1 5 માં છે તો નથી લખવાનું 2 4 છે તો નથી લખવાનું 2 5 નથી તો લખીશું આ એ બની પરંતુ બી નથી બનતી 3 4 નથી તો લખીશું પછી 3 5 છે તો નહીં લખવાનું 4 5 નથી
ये तफावत भी घटना ये बने परंतु बी न बने, घटना ये मा होवा जो परंतु बी मा न होवा जो, तो एक पांच छह तो न लिखा, बे चार छह नहीं लिखा, बे पांच नहीं लिखा, त्रण चार नहीं लिखा, चार पांच नहीं लिखा, अने ये तफावत ई वडे दर्शाव छे। आठ नो ए डैश छेद बी, ए डैश छेद बी એટલે એ એસ અને બી એનો છેદ એટલે બંનેમાં સમાન અવતો હોય, છેદ એટલે શું સમાન, કોનો છેદ કીધો છે એ ડેશ છેદ બી, એટલે આ તો એ ડેશ છે અને આ બી એમાં સમાન અવતો હોય, કેવો જો 1 3 1 3 બંનેમાં આવે છે, પછી 1 5 નથી આવતો, 2 4 નથી આવતો, 3 5 નથી, 3 5 પણ નથી, મતલબ એક જોડી એવી આવશે જે એડેસ છેદ બી બંનેમાં સમાન આવતી હોય એવી જોડો। નવમો શું કહેવાનું છે વિદ્યાર્થી, શું ઘટના એ અને બી પરસ્પર નિવારક ઘટના કહેવાય, કારણ આપો, સમજી લેજો એ અને બી ઘટના એ અને બી પરસ્પર નિવારક ક્યારે કહેવાય, જ્યારે એ છેદ બી બરાબર ખાલી ગણ હોય તો પરસ્પર નિવારક ઘટના કહેવાય, અહીં આપણે એ છેદ બી શું ખાલી ગણ નથી તો નિવારક કહેવાય નહીં પરસ્પર। કારણમાં લખી શકો એ છેદ બી બરાબર નોટ ઇક્વલ ટુ ખાલી ગણ બરાબર, એ છેદ બી બરાબર ખાલી ગણ નથી માટે એને આપણે પરસ્પર નિવારક ઘટના કહેશું નહીં। દસ આ પ્રયોગના નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા, ચાલો નિદર્શ અવકાશના નિદર્શ બિંદુ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 ને 10, તો જવાબ આવશે 10, કેટલા આવશે 10 નિદર્શ અવકાશના બિંદુ આવશે આપણા 10। ઓકે દાખલા નંબર જોઈએ આપણે 10, એક ઓફિસમાં 3 સ્ત્રી કર્મચારીઓ અને 2 પુરુષ કર્મચારીઓ નોકરી કરે છે, ઓફિસના કર્મચારીઓમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે તાલીમ આપવા માટે પસંદ કરવામાં આવે છે, જો તાલીમ માટે પસંદ કરેલ કામેલ કર્મચારી સ્ત્રી હોય તેને ઘટના એ અને કર્મચારી પુરુષ હોય તેને ઘટના બી લેવામાં આવે તો નીચેની ઘટનાના ગણ લખો અને પ્રશ્નના જવાબ લખો। ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલા ત્રણ સ્ત્રી છે, ત્રણ સ્ત્રી છે અને નામ આપી દીધા આપણે એબીસી નામ આપી દે એ બી અને અને બે પુરુષ એના નામ આપ્યા દાખલા તરીકે એક્સ વન, ઓકે કોઈ પણ નામ આપી શકો, ત્રણ સ્ત્રી છે એના નામ આપ્યા એબીસી અને બે પુરુષ છે તેના નામ આપ્યા એક્સ વન। હવે એના ઉપરથી તમને કીધેલું છે પેલું નિદર્શ અવકાશ, હવે જો પેલો તમને શોધવાનું કીધું છે નિદર્શ અવકાશ એટલે બી, તો ત્રણ સ્ત્રી એટલે એ બી અને સી અને બે પુરુષ એટલે એક્સ ને વાય, આ નિદર્શ અવકાશ, કુલ 5 વ્યક્તિઓ છે, ત્રણ સ્ત્રી અને બે પુરુષ, સ્ત્રી નામ નામ બીજા એ બી છે અને પુરુષ નામ આપ્યા એક્સ વાય, આ એનો નિદર્શ અવકાશ। બીજું છે ઘટના એ, ચાલો ઘટના એ એટલે શું કીધેલું છે જો તમને, ઘટના એ એટલે તે સ્ત્રી સ્ત્રી હોય કર્મચારી શું હોય સ્ત્રી હોય, ચાલો કર્મચારી સ્ત્રી હોય તેને ઘટના એ સ્ત્રી હોય એ કેટલી છે એ બી અને સી, ઓકે ઘટના બી બરાબર કર્મચારી પુરુષ હોય ચાલો કર્મચારી પુરુષ હોય એમાં કેટલા છે x અને y, ક્યાં ક્યાં છે x ને y, ઓકે આગળ વાંચીએ, હવે ત્રીજું ચોથું છે a of b, a of b એટલે ઘટના a અને b એના બધા ઘટકો લખવાના, સમાન ઘટકો ડબલ વાર લખવાના નહીં, એના ક્યાં ક્યાં છે a b અને c અને b ના છે x અને y, કોઈ ઘટક સમાન છે નહીં, a and b કે પાંચમું કીધું એ છે બી એટલે
ઘટના એ અને બી બેમાં સમાન આવતા હોય તેવા ઘટકો એક પણ નથી જો આમાં એ બી સી અને આમાં એક્સ વાય કોઈ ઘટક સમાન આવતો નથી મતલબ ખાલી કારણ નથી શું સાત છઠ્ઠું છે એ ડેસ છે બી ઓકે એ ડેસ છે બી શોધવાનું કીધું છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એ ડેસ શોધવું પડશે તો એ ડેસ બરાબર એમાં ન હોય તેવા ગુણા ઘટક યુ માં છે એ છે બી છે સી છે ક્યાં ક્યાં નથી એક્સ અને વાય જે એમાં ન હોય તેવા ગુણા ઘટકો ક્યાં કયા આવશે એક્સ અને વાય હવે આપણે એ ડેસ છે બી શોધી શકીએ એ ડેસ છે બી છે એટલે શું સમાન ઘટકો એ ડેસ અને બી બે માં સમાન ઘટકો ક્યાં ક્યાં આવે એ ડેસ એટલે એક્સ વાય અને બી એટલે એક્સ વાય મતલબ એક્સ અને ક્યાં ક્યાં આવશે એ ડેસ છે બી એટલે કયા ઘટકો આવશે બી અને એ ડેસ બંનેમાં હોય તેવા સમાન એક્સ અને વાય સાતમું છે વિદ્યાર્થી ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાશે કારણ આપો તો હા પરસ્પર નિવારક છે કારણમાં શું આવશે કારણ કે એ છે બી બરાબર ખાલી ગણ છે પરસ્પર નિવારક એટલે એ છે બી બરાબર શું આવવું જોઈએ ખાલી ગણ હું જોઈએ એ છે બી બરાબર શું આવે છે ખાલી ગણ એટલે ફાય આપો દર્શાવીએ ત્યારબાદ આઠમું જો ઘટના એ અને બી વિશેષ ઘટના કહેવાશે કારણ આપો તો કે આ કારણમાં શું આવશે કારણ કે એ યોગ બી બરાબર શું પોતે થશે જો એ યોગ બી એ યોગ બી એટલે શું છે એ બી સી એક્સ વાય એટલે યુ છે યુ એટલે શું છે એ બી સી એક્સ વાય મતલબ પરસ્પર નિવારક ઘટનાઓ એટલા વિશેષ ઘટનાઓ છે કારણ કે એ યોગ બી બરાબર યુ થાય છે માટે આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈ પણ ઘટના શોધવાની હોય તો ઘટના શોધતા આપણે આવડવી જોઈએ